हेलो, गुड मॉर्निंग स्टूडेंट्स. आप सबनों स्वागत है हैरिस इंग्लिश क्लास चैनल नी अंदर. आजे आपणे भणीशुं यूनिट टू रीड वन, एमां अनफॉर्गेटेबल वॉल्ट डिज्नी. एना आजे आपणे जोईशुं सवाल अने जवाब पहली वार. बीजी एक सूचना के जो ઘણાને તકલીફ હોય કે ભાઈ સાહેબ યુટ્યુબ પર વિડીયો જોવામાં તકલીફ પડે છે, થોડું ક્લિયરિટી નથી, તો બધા માટે એક સરસ મજાનું કહી દઉં છું કે જો તમને તકલીફ પડતી હોય તો યુટ્યુબમાં ઉપર જમણી બાજુ ત્રણ ડોટ્સ આપેલા છે, એ ત્રણ ડોટ્સ પર તમે ક્લિયર કરશો તો નીચે ક્વોલિટી બતાવશે અને એમાં જે સૌથી હાઈ ક્વોલિટી હોય એ તમે કરી રહેશો ટીક, એમાં એટલે તમારો વિડીયો એકદમ ક્લિયર દેખાશે, એટલે તમને કોઈ જ ઝંઝટ રહેશે નહીં. તો આજે આગળના વિડીયોની અંદર આપણે યુનિટ વન, યુનિટ ટુ એના ક્વેશ્ચન આન્સર, શોર્ટ નોટ્સ ને એ બધું જ જોયું. આજે આપણે બહુ સરળ રીતે અનફોર્ગેટેબલ વર્લ્ડ ડિઝની એના સવાલ જવાબ જોઈશું. જો તમે ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો, લાઇક કરી નાખો અને શેર કરી નાખો, કારણ કે આપણે દરેક વખતે અવનવી વસ્તુ સાથે નવું નવું ભણતા રહીશું. તો ચાલો વધારે વાર નહીં કરતા આપણે જઈએ આના સવાલ જવાબ. ઓકે, લેટ્સ ગો. અહીંયા હું તમારી સાથે છું. સવાલ જવાબ આપણે જોઈએ. પરીક્ષામાં જે રીતે પૂછાતા હોય છે એ રીતે સૌથી વધુ મેક્સિમમ સવાલોનો જવાબ અહીંયા તમને લખીને સમજાવવાનો પ્રયત્ન કરેલો છે. ફકરો આપેલો છે, ફકરો તમે વાંચી લેશો, આપણે સવાલ અને જવાબ જોઈશું અને હું તમને સમજાવતો પણ જઈશ. તો ચાલો, સૂચના છે રીડ ધ એક્સટ્રેક્ટ્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. અનફોર્ગેટેબલ વર્લ્ડ ડિઝની ફકરો વાંચી સવાલ જવાબ લખો. પહેલો સવાલ શું કહે છે? સવાલ પહેલો, ધ રાઇટર ફીલ્સ. જ્યારે આ સવાલ જવાબ કરો એની પહેલાં પહેલી વસ્તુ એક તમને કહી દઉં કે તમારી આખો જે લેસન જે છે એ આખો તમે સમજેલો હોવા જોઈએ, તમને એની બધી વસ્તુ જ ખબર હોવી જોઈએ, વોકેબ્યુલરી માંડીથી બધી જ વસ્તુ. જો તમે એના કર્યો તો આપણને આગળ વિડીયોમાં જોઈ લેજો, એમાં બંને રીડ સમજાવેલા છે વિથ શોર્ટ નોટ. તો ચાલો જોઈએ. ધ રાઇટર ફીલ્સ ધ પ્રેઝન્સ ઓફ વર્લ્ડ ડિઝની ઇન ધ સ્ટુડિયો. ટ્રુ ઓર ફોલ્સ? કે લેખક અનુભવે છે વર્લ્ડ ડિઝનીની હાજરી ઇન ધ સ્ટુડિયો, સ્ટુડિયોની અંદર વર્લ્ડ ડિઝનીની હાજરી અનુભવે છે, સાચું કે ખોટું? તેનો જવાબ છે સાચું. જો તમને યાદ હોય તો રોય જેનો ભાઈ છે, બરાબર, એવું કહે છે કે મારો ભાઈ હવે જીવતો નથી, તેમ છતાં તેની જે અસર જે મહેકી રહી છે અને જે કાર્ટૂન બનાવતો અને કંઈક એવો આભાસ થઈ આવે કે જાણે બેઠો હોય એ રીતે, તો લેખકને એવી અનુભૂતિ થાય છે કે વર્લ્ડ ડિઝની જે છે એની હાજરી અનુભવાય છે. જવાબ આવશે સાચો જવાબ છે. બીજો સવાલ છે, વોટ મેડ વર્લ્ડ ડિઝની વર્લ્ડ ફેમસ? કઈ વસ્તુએ વર્લ્ડ ડિઝનીને વર્લ્ડ ફેમસ બનાવ્યો? આનો જવાબ આપણે ફકરામાંથી જ શોધવાનો છે, બીજે ક્યાંયથી શોધવાનો નથી. શું છે? તો એણે કે જે ઉપર ફકરામાં જુઓ તો ઉપર તમે ફકરામાં જોશો, વેર હી ટર્ન્સ આઉટ ધ કાર્ટૂન્સ, નેચર ફિલ્મ્સ એન્ડ ફીચર મૂવીઝ દેટ મેડ હિમ નોન એન્ડ લવડ અરાઉન્ડ ધ વર્લ્ડ. જો બેઠો બેઠો જવાબ લખો તો એ માર્ક્સ મળે નહીં. બેઠો બેઠો જવાબ લખવાનો શું કામ? તો એ પૂછે શું કામ જો બેઠો જવાબ લખવાનો હોય તો? તો કઈ વસ્તુએ ડિઝની વર્લ્ડને ફેમસ બનાવી? તો એના કાર્ટૂન, નેચર ફિલ્મ્સ એન્ડ ફીચર મૂવીઝ. તો સીધી વસ્તુ છે, કોના? વર્લ્ડ ડિઝનીઝ કાર્ટૂન્સ, નેચર ફિલ્મ્સ એન્ડ ફીચર મૂવીઝ મેડ હિમ વર્લ્ડ ફેમસ. વર્લ્ડ ડિઝનીના કાર્ટૂન્સ, નેચર ફિલ્મ્સ અને ફીચર મૂવીઝે તેમને વર્લ્ડ ફેમસ બનાવ્યો. ખ્યાલ આવી ગયો? આગળ જઈએ દોસ્તો. શું કહે છે? બીજો ફકરો આપેલો છે, ફકરો તમે વાંચી લો એટલે તમને ખ્યાલ આવી જશે શું કહેવા માગે છે. ત્રીજો સવાલ છે, વેન સમવન વુડ સે આઈ વન્ડર હાઉ વોલ્ટ વુડ લાઈક ઇટ. જ્યારે કોઈ કહેતું હોય કે હું વિચારું છું હાઉ વોલ્ટને આ કેવું લાગ્યું હશે, બરાબર, તો સમવન વુડ સે આઈ વન્ડર હાઉ વોલ્ટ વુડ લાઈક ઇટ, બરાબર. આવું ક્યારે કહે છે? સવાલ પૂછે વેન સમવન વુડ સે, આવું લોકો ક્યારે કહે છે કે હું વિચારું છું કે વોલ્ટને આ કેવું ગમ્યું હશે, ક્યારે કહે? તો એમાં એવું કહે છે કે જ્યારે ડિઝનીની અંદર નવું કોઈ ચિત્ર પિક્ચર આવે કે કોઈ વસ્તુ નવી આવે ત્યારે લોકો વાતો કરતા હોય કે આ વોલ્ટને કેવું લાગ્યું હશે. તો સમવન વુડ સે ક્યારે? તો ઉપર ફકરામાં જુઓ, અહીંયા આપેલું છે આઈ વન્ડર હાઉ વોલ્ટ વુડ લાઈક ઇટ. ક્યારે? તો ઉપર જુઓ, શરૂઆતમાં જ આપેલું છે પહેલી લાઈનમાં, વેનેવર. અહીંયા એવરી ટાઈમ છે એની જગ્યાએ આપણે વેનેવર અ ન્યૂ પિક્ચર વોઝ શોન, નવું પિક્ચર બનાવવામાં આવે, ઓર ન્યૂ ફીચર્સ વોઝ ઓપન, અથવા નવું ફીચર જે છે લાવવામાં આવે ત્યારે એવું થાય કે આ વોલ્ટને કેવું લાગ્યું હશે. ખ્યાલ આવી ગયો? અંદર ફકરામાંથી જ આપેલું હોય છે, થોડો ફેરફાર કરીને આપણે એ સવાલના જવાબ લખવાના હોય છે. નંબર ફોર, વિચ ડિસ્ક્રાઇબિંગ વર્ડ્સ એડજેક્ટિવ આર યુઝ ફોર વોલ્ટ.
એટલે કે વોલ્ટ માટે કયા વિશેષણોનું, વોલ્ટના વર્ણન કરવા માટે કયા કયા વિશેષણોનો ઉપયોગ થયેલો છે. તો ચોથી લાઇનમાં જુઓ, ફોર માય ઇમેજિનેટિવ ઇન્ડસ્ટ્રિયસ બ્રધર, તો સીધા શબ્દો લઈ લેવાના, ધ ડિસ્ક્રાઇબિંગ વર્ડ્સ અહીંથી ઉપાડવાનું, ધ ડિસ્ક્રાઇબિંગ વર્ડ્સ યુઝ ફોર વોલ્ટ આર ઇમેજિનેટિવ એન્ડ ઇન્ડસ્ટ્રિયસ. અને એમના લખવું હોય તો વિચ વર્ડ ડિસ્ક્રાઇબિંગ વર્ડ્સની જગ્યાએ તમે એમ પણ લખી શકો, ઇમેજિનેટિવ એન્ડ ઇન્ડસ્ટ્રિયસ વર્ડ્સ આર યુઝ ફોર વોલ્ટ. ખ્યાલ આવી ગયો? સો વેરી ઇઝી, ખ્યાલ આવી ગયો. આગળ જઈએ, શું કહે છે પાંચમો સવાલ, વોટ ડુ યુ મીન બાય ઇમ્પ્રેક્ટિકલ, અબિનવ્યવહારુ, એના મતલબ તમારો કહેવાનો મતલબ શું થાય છે, અતાર્કિક. તો આપણે સમજીએ છીએ, એમાં ઉપર જો ફકરો ફરાય હું વાંચી જાઉં ને તમને સમજાવી દઉં છું. ટુ ધ બેન્કર્સ હુ ફાઇનાન્સર્સ આઈ એમ શ્યોર ઈ સીમ લાઈક અ વાઇલ્ડ મેન હેલબેન્ટ ફોર બેન્કરપ્સી, ટુ મી હી વોઝ માય અમેઝિંગ કિડ બ્રધર ફૂલ ઓફ ઇમ્પ્રેક્ટિકલ ડ્રીમ્સ, જે સરળતાથી સાકાર ન થાય એવા સપનાઓ, દેટ હી મેડ કમ ટ્રુ, જેણે સાચા કર્યા હતા. તો વોટ ડુ યુ મીન બાય ઇમ્પ્રેક્ટિકલ, ઇમ્પ્રેક્ટિકલનો અર્થ તમે શું સમજો છો? તો આપણે એવું સમજીએ છીએ, આઈ અન્ડરસ્ટેન્ડ બાય ઇમ્પ્રેક્ટિકલ ધ ડ્રીમ્સ દેટ આર લાઇકલી ટુ બી ઇમ્પોસિબલ ટુ કમ ટ્રુ, એટલે કે જે સપના સાકાર કરવામાં અશક્ય હોય, દેટ મીન્સ ઇમ્પ્રેક્ટિકલ. આપણે એવું ઘણું બધું જોતા હોઈએ, આપણે ઘણી બધી એવી કલ્પના કરતા કે આવું થાય તો, આવું થાય તો, જે કોઈ દિવસ થઈ શકે એવું ના હોય, દેટ ઇઝ કોલ ઇમ્પ્રેક્ટિકલ. ખ્યાલ આવી ગયો. નંબર સિક્સ છે, વોટ ડઝ ધ ઓથર થિંક અબાઉટ વર્લ્ડ, કે લેખક જે છે એનો ભાઈ જે વર્લ્ડ વિશે શું વિચારે છે, શું કહે છે કે એના માટે તો અમેઝિંગ કિડ બ્રધર હતો. ધ ઓથર થિંક્સ દેટ, ઓથર શું માને છે કે વર્લ્ડ વોઝ અમેઝિંગ, વર્લ્ડ અદ્ભુત હતો, એન્ડ હી હેડ મેની ઇમ્પ્રેક્ટિકલ ડ્રીમ્સ, અને એણે ઘણા બધા અતાર્કિક અવ્યવહારુ એવા સપના જોયા હતા, દેટ હી હેડ મેડ કમ ટ્રુ, જેણે સાચા કર્યા હતા. તો આ રીતે ફકરાના સવાલમાંથી જવાબ તમારે લખવાના રહેશે. ચાલો દોસ્તો આગળ જઈએ. અવર અંકલ કેન માઇક વોઝ એન એન્જિનિયર, હી એન્ડ હી વુડ બ્લો હિઝ વિસલ વન લોંગ એન્ડ ટુ શોર્ટ્સ જસ્ટ ફોર અસ, એ ફકરો છે. નંબર સાત નંબરનો ક્વેશ્ચન્સ છે, જો તમે સવાલને વ્યવસ્થિત સમજશો તો જ તમે જવાબ લખી શકશો. શું કહે છે, વોટ વુડ અંકલ માઇક ડુ ફોર ધેમ, અંકલ માઇક જે છે એમના માટે શું કરતા હતા, જો તમે યાદ કરવા જશો તો શું કરતા હતા, બે વિસલ વગાડતા હતા, બરાબર ને, એક લાંબી અને બેન ટૂંકી. તો અંકલ માઇક વુડ બ્લો વન લોંગ એન્ડ ટુ શોર્ટ વિસલ્સ ફોર ધેમ, ફોર વોલ્ટ એન્ડ હિઝ બ્રધર, એમ પણ લખી શકો, અંકલ માઇક વુડ બ્લો વન લોંગ એન્ડ ટુ શોર્ટ વિસલ્સ ફોર ધેમ, ઇટ્સ વેરી ઇઝી. નંબર આઠ છે, શું કહે છે, વોટ ડઝ ધ સેન્ટેન્સ સે, એ સેન્ટેન્સ શું કહે છે, કે વર્લ્ડ નેવર લોસ્ટ ઇઝ લવ ફોર ટ્રેન્સ, વર્લ્ડે ક્યારેય પોતાનો ટ્રેન પ્રત્યેનો પ્રેમ ગુમાવ્યો ને, યર્સ લેટર, વર્ષો પછી પણ, એન ઓલ્ડ ફેશન ટ્રેન વોઝ વન ઓફ ધ ફર્સ્ટ એટ્રેક્શન ઓફ ડિઝનીલેન્ડ, કે વર્ષો પછી પણ જ્યારે ડિઝનીલેન્ડ બન્યું ત્યારે પહેલું જે છે એટ્રેક્શન એમાં જૂના જમાની ટ્રેન હતી. પ્રૂવ, સાબિત કરો. તો શું કહે છે, આ શું બતાવે છે, ધ સેન્ટેન્સ પ્રૂવ દેટ, તો શબ્દ પ્રૂવ કરે છે કે હી લવ ટ્રેન સો મચ દેટ, એને ટ્રેન એટલી બધી ગમતી કે ઇવન આફ્ટર યર્સ, વર્ષો પછી પણ, હી ઇન્ક્લુડેડ, તેને સમાવેશ કર્યો એન ઓલ્ડ ફેશન ટ્રેન, જૂના જમાનાની ટ્રેનનો, એઝ અ ફીચર ઇન ડિઝનીલેન્ડ, ડિઝનીલેન્ડ અંદર ફીચરમાં એને એનો શું કર્યો, સમાવેશ કર્યો. ખ્યાલ આવી ગયો. ચલો ફટાફટ અહીંયા આગળ ધ્યાન આપો, શું ફકરો છે, હી સ્ટડીડ કાર્ટુનિંગ ઇન શિકાગો એન્ડ ધેન હી સ્ટાર્ટેડ અ લિટલ એનિમેટેડ કાર્ટૂન કંપની ઇન કન્સાસ સિટી, દેટ ફ્લોપ. આઈ વોઝ ઇન લોસ એન્જલેસ વેન વોલ્ટ જસ્ટ 21 ડિસ્ક્રાઇબ ટુ ટ્રાય હિઝ લક ઇન હોલીવુડ. બહુ શોર્ટ ફકરા તમારા માટે સમજાવેલા છે. શું કહે છે, ડીડ ધ એનિમેટેડ કાર્ટૂન કંપની સ્ટાર્ટ સક્સેસફુલી એટ ફર્સ્ટ, શું પહેલી વાર જે એનિમેટેડ કાર્ટૂન કંપની હતી એ સરળતાથી શરૂ થઈ, તો શું કહેવું શકાય, ના, ફ્લોપ ગઈ ને, દેટ ફ્લોપ. તો નો, ઇટ જસ્ટ ફ્લોપ, તે શું ગઈ, ફ્લોપ ગઈ. આ રીતે પણ ટૂંકું જેટલું માગ્યું છે એટલું જ લખવાનું, વધારે પડતું લખવાનું નથી. ઘણા શું કરતા હોય, આખો ફકરો લખી નાખે કે અંદર તો જવાબ આવી જાય છે ને, પણ નહીં, તો પૂછવાની મતલબ શું છે જો. તો નો આમ પણ લખી શકાય, ધ એનિમેટેડ કાર્ટૂન કંપની ડીડ નોટ સ્ટાર્ટ સક્સેસફુલી, અથવા ઇટ ફ્લોપ્ડ એટ ફર્સ્ટ. ખ્યાલ આવી ગયો. તો આગળ જઈએ, દસમો સવાલ છે, વેન ડીડ વોલ્ટ ડિસાઇડ ટુ ટ્રાય હિઝ લક ઇન હોલીવુડ, ક્યારે વોલ્ટે જે છે એ પોતાનું નસીબ જે છે એ હોલીવુડની અંદર જે અજમાવવા નક્કી કર્યું. તો 21 વર્ષની ઉંમરે, સિમ્પલી છે, યાદ રહી જાય એવું છે, એટ ધ એજ ઓફ 21, 21 વર્ષની ઉંમરે વોલ્ટ ડિસાઇડેડ ટુ ટ્રાય હિઝ લક ઇન હોલીવુડ. 21 વર્ષની ઉંમરે તેણે પોતાનું નસીબ જે છે હોલીવુડમાં અજમાવવાનું નક્કી કર્યું. એટલે આગળ જઈએ દોસ્તો.
क्वेश्चन नंबर 11 શું કહે છે કેન યુ સે વર્લ્ડ ડીડ નોટ હેવ મચ મની શું તમે કહી શકો કે વર્લ્ડ પાસે બહુ પૈસા નહોતા કહી જ શક્ય નહીં યાર કારણ કે ખબર છે એના કાકા પાસેથી $500 લીધા હતા તો એ પૈસા નહોતા એવું કહી શકીએ આપણે યસ આઈ કેન સે ઇટ આટલો જવાબ લખી શકાય અને એમ પણ લખી શકાય યસ આઈ કેન સે વર્લ્ડ ડીડ નોટ હેવ મચ મની હું કહી શકું કે ભાઈ વર્લ્ડ પાસે પૈસા નહોતા તે જ ઉછીના લો ને તમે બીજા પાસે પૈસા ક્યારે ઉછીના માગો જ્યારે તમારી પાસે ના હોય શું વાત કરે છે યાર કેવા સવાલો પૂછી નાખે છે ચાલો આગળ જઈએ વોટ ડીડ વર્લ્ડ સ્ટાર્ટ આફ્ટર બોરિંગ $500 $500 જે છે બરાબર એ મેળવીને શું કર્યું કંઈક તો કર્યું હશે ને તમને પપ્પા પૈસા આપે તો શું કરો વડાપાઉની દુકાને કાફે શોપમાં વર્લ્ડે શું કર્યું તો આફ્ટર બોરિંગ $500 $500 જે છે એ ઉછીના લીધા પછી વર્લ્ડ સ્ટાર્ટેડ અ કાર્ટૂન સિરીઝ એક કાર્ટૂન સિરીઝ શરૂ કરી શું નામ હતું યાદ કરો એલિસ ઇન કાર્ટૂન લેન્ડ શું હતું એલિસ ઇન કાર્ટૂન લેન્ડ નામની એણે સિરીઝ શરૂ કરી ચાલો આવી ગયો આગળ જઈએ પછી એ છે ને સ્ટોરી આખી આપેલી છે જો આખા પાર્ટના પ્રમાણે જ લીધેલું છે ડીડ વોટ ગેટ ધ ડીલ શું વોટને ડીલ મળી પેલો મળવા જાય છે ને પાછો ભાઈ હાઉ ડીડ હી ફીલ અને ડીલ કેન્સલ થઈ તો કેવું રિએક્ટ કર્યું તો શું કહે છે નો હી ડિડન્ટ ગેટ ધ ડીલ ફકરો વાંચીને તમારે સમજ લખવાના છો નો હી ડિડન્ટ ગેટ ધ ડીલ તેને ડીલ ના થઈ ઓકે ના થયું પહેલાં ના પાડી દીધી ભાઈ હવે અમે જાતે ચલાવીશું પણ તેમ છતાં શું કહે છે ફકરામાં જુઓ સ્ટ્રેન્જલી વર્લ્ડ ડીડ નોટ સીમ ડાઉન હાર્ટેડ સીધું નહીં લખવાનું બટ હી વોઝ નોટ ડાઉન હાર્ટેડ અથવા ડિસ્કરેજ આ બેને જ લખવાનો તમારે બેમાંથી એક જ લખવાનો છે કે તે બિલકુલ નિરાશ ના થયો ખ્યાલ આવી ગયો આગળ જઈએ 14 નંબરનો ક્વેશ્ચન છે વોટ વોઝ હિઝ પ્લાન તેનો પ્લાન શું હતો તો ઉપર જોઈએ ને કીધું ને આપણે આપણું પોતાનું શરૂ કરીશું ભાઈ માઉસ તો શું કહે છે હી હેડ અ પ્લાન તેની પાસે પ્લાન હતો શું હતો ટુ સ્ટાર્ટ ન્યૂ સિરીઝ નવી સિરીઝ શરૂ કરવાનો અબાઉટ અ માઉસ એક ઉંદર વિશે ઓન ઇઝ ઓન પોતાનો ઉંદર વિશે છે નવી સિરીઝ શરૂ કરવાનો એનો પ્લાન હતો ખ્યાલ આવી ગયો પછીનો ફકરો છે ધ રેસ્ટ ઇઝ હિસ્ટ્રીવાળો ડિઝનીલેન્ડ શરૂ કરે છે 1968ની અંદર ફકરો વાંચીને એટલે તમને ખ્યાલ આવી જાય 15 નંબરનો સવાલ છે હાઉ મેની પીપલ વિઝિટેડ ધ ડિઝનીલેન્ડ કેટલા લોકોએ ડિઝનીલેન્ડની મુલાકાત લીધી તો જો જે માગ્યું છે એટલું જ લખવાનું કેટલા છે મુલાકાત લીધી નિયરલી ઓલમોસ્ટ 10 મિલિયન બરાબર નિયરલી ઓલમોસ્ટ 10 મિલિયન પીપલ વિઝિટેડ ડિઝનીલેન્ડ લગભગ 10 મિલિયન લોકોએ ડિઝનીલેન્ડની મુલાકાત લીધી ખ્યાલ આવી ગયો આ લખેલું છે ને 10 મિલિયન લાસ્ટ લાઇનમાં જુઓ તમને મળી જશે વોટ ડઝ ધીસ પેરેગ્રાફ ટેલસ અબાઉટ આ ફકરો આપણને શું કહેવા માગે છે શેના વિશે કહેવા માગે છે તો શું કહેવા માગે છે મિકી વિશે ધ પેરેગ્રાફ ધ ટેક્સ્ટ ટેલ્સ આપણને કહે છે શું કહે છે અબાઉટ ધ સક્સેસ ઓફ ધ કાર્ટૂન કેરેક્ટર મિકી માઉસ જેની સફળતા વિશે કહેવા માગે છે ખ્યાલ આવી ગયો તો આ જે ફકરો જે છે આપણને એ મિકી માઉસ જે છે એની સફળતા વિશે કહેવા માગે છે ખ્યાલ આવી ગયો તો અહીંયા 16 પ્રશ્નો પૂરા થયા છે બીજા પણ પ્રશ્નો છે એ આપણે લઈશું ભાગ બેમાં કેમ કારણ કે તમને બહુ લાંબો વિડીયો જોવામાં કંટાળો આવે તકલીફ આવે શું યાર સાહેબ આટલો મોટો વિડીયો બનાવો છો યાર બરાબર એટલે તમારી સરળતા ખાતર તમને સમજી શકાય એટલા માટે આપણે આ વિડીયોને બે ભાગમાં વિભાજિત કરેલો છે એક ભાગ આપણે જોઈ લીધો બીજો ભાગ આપણે બાકીના પ્રશ્નો જે છે એ આપણે આવતા વિડીયોમાં જોઈશું વિડીયોને વધુમાં વધુ લાઇક કરો શેર કરો અને મારી સાથે જોડાયેલા રહો ફરી મળીશું આવતા વિડીયોની અંદર એક નવા આગળના ટોપિક સાથે ત્યાં સુધી સ્ટે હોમ સ્ટે સેફ ક્યાંય આઘા પાછા થતા નહીં બરાબર ત્યાં સુધી જય હિન્દ